ટીવાય બીકોમ સેમેસ્ટર 6ના વિદ્યાર્થી મેનેજમેન્ટ એકાઉન્ટમાં આપણે છેલ્લું ચેપ્ટર રોકડ પ્રવાહમાં આગળ 6 દાખલા જોઈ ગયા બરાબર હવે 7મો દાખલો જોઈએ તો 7મા દાખલા માટેની રકમ જોઈએ મનન લિમિટેડના પાક્કા સરવૈયા નીચે મુજબ છે જવાબદારીઓ 2018-2017 મિલકતો 2018 અને 2017 શરૂની બાકી પાછળ આપી છે આખરની બાકી પહેલાં આપેલી છે એટલે ખાસ છો બરાબર જવાબદારીઓ બાજુ આપેલું છે દરેક રૂપિયા 10નું જેના પર રૂપિયા 8 ભરપાઈ થયેલ છે તેવા 10% પ્રેફરન્સ શેર બરાબર આખરની બાકી કંઈ નથી શરૂની બાકી આપણને 4 લાખ આપી છે એટલે પહેલાં તો આપણે 2 રૂપિયા લેખેનો હપ્તો મંગાવવો પડે બરાબર એના પછી આપેલું છે ઇક્વિટી શેર દરેક રૂપિયા 10નો પૂર્ણ ભરપાઈ 7,50,000 અને 6 લાખ એના પછી શેર પ્રીમિયમ ડેશ અને 5,000 એના પછી મૂડી અનામત 25,000 અને ડેશ એના પછી મૂડી પરત અનામત 3,50,000 અને ડેશ એના પછી સામાન્ય અનામત 2,00,000 અને 4,50,000 એના પછી નફા નુકસાન ખાતું 2,50,000 અને 2 લાખ એના પછી પ્રોવિડન્ટ ફંડ 50,000 અને 50,000 એના પછી લેણદારો 75,000 અને 1 લાખ એના પછી દેવી હુંડી 3,00,000 અને 1,95,000 એ જ રીતે મિલકતો બાજુ આપેલું છે મકાન 2,40,000 1,72,500 એના પછી સ્ટોક 1,17,000 1,22,400 જમીન મકાન 1,00,000 અને 2 લાખ પ્લાન્ટ 8,50,000 7,50,000 દેવાદારો 4,23,000 5,27,600 રોકડ સિલક 1,77,500 અગાઉથી ચૂકવેલ ખર્ચ 15,000 અને 12,500 લેણી હુંડી 30,000 અને 17,500 પરચુરણ ખર્ચા 1,25,000 અને 1,20,000 બંને બાજુનો ટોટલ આપ્યો છે 2018નો 20 લાખ અને 2017નો પણ આપ્યો છે 20 લાખ 20 લાખ બરાબર વધારાની માહિતી એમાં પહેલો હવાલો આપણને કહે છે આગળના વર્ષમાં સ્ટોકની કિંમત મૂળ કિંમત કરતાં 10% ઓછી આંકવામાં આવી હતી બરાબર શું કહે છે આગળના વર્ષમાં સ્ટોકની કિંમત મૂળ કિંમત કરતાં 10% ઓછી આંકવામાં આવેલી હતી તે 2000થી મૂળ કિંમતે દર્શાવવાનું નક્કી કરેલ છે તારીખ 31/12/2018ના રોજ સ્ટોક તેની મૂળ કિંમતે દર્શાવેલ છે આ નવો હવાલો આવ્યો બરાબર જોઈશું આગળના વર્ષમાં સ્ટોકની કિંમત મૂળ કિંમત કરતાં 10% ઓછી આંકવામાં આવી હતી તે 2000થી મૂળ કિંમતે દર્શાવવાનું નક્કી કરેલ છે તારીખ 31/12/2018ના રોજ સ્ટોક તેની મૂળ કિંમતે દર્શાવેલ છે એટલે 2018નો જે સ્ટોક છે એ તો મૂળ કિંમતે જ દર્શાવેલો છે બરાબર પણ આ 2017નો જે સ્ટોક છે એ 10% ઓછી કિંમત એની આંકવામાં એટલે 1,22,400 છે એ 90% દર્શાવેલો હોય આપણે 100% લેવાનો થાય એટલે એના માટેનો હવાલો છે આપણે જે કાંઈ વર્કિંગ નોટ આવશે એ કરીશું બરાબર એના પછી આપણને બીજો હવાલો કે છે ચાલુ વર્ષની શરૂઆતમાં કંપનીએ કાયદાની જરૂરી જોગવાઈઓનું પાલન કરીને પ્રેફરન્સ શેર 5% પ્રીમિયમથી પરત કરેલ છે આ માટે સામાન્ય અનામતમાંથી જરૂરી રકમ મૂડી પરત અનામત ખાતે લઈ જવામાં આવી છે બરાબર શું કહે છે બીજો હવાલો તો કે ચાલુ વર્ષની શરૂઆતમાં કંપનીએ કાયદાની જરૂરી જોગવાઈઓનું પાલન કરીને પ્રેફરન્સ શેર 5% પ્રીમિયમથી પરત કરેલ છે આ માટે સામાન્ય અનામતમાંથી જરૂરી રકમ મૂડી પરત અનામત ખાતે લઈ જવામાં આવી છે ત્રીજો હવાલો આપે છે ઇક્વિટી શેર મૂડી પર 25% લેખે ડિવિડન્ડ જાહેર કરેલ છે અને ચૂકવેલ છે બરાબર એના પછી ચોથો હવાલો આપે છે વર્ષ દરમિયાન કંપનીએ પ્લાન્ટ પર રૂપિયા 75,000 ઘસારાની જોગવાઈ કરેલ છે તેમજ રૂપિયા 25,000ની ચોપડે દર્શાવેલ કિંમતનો પ્લાન્ટ રૂપિયા 5,000ની ખોટથી વેચેલ છે બરાબર ચોથો હવાલો જે એક વખત જોઈએ વર્ષ દરમિયાન કંપનીએ પ્લાન્ટ પર રૂપિયા 75,000 ઘસારાની જોગવાઈ કરેલ છે તેમજ રૂપિયા 25,000ની ચોપડે દર્શાવેલ કિંમતનો પ્લાન્ટ રૂપિયા 5,000ની ખોટથી વેચેલ છે પાંચમો હવાલો કહે છે જમીનનો એક ટુકડો વેચેલ છે જેનો નફો મૂડી અનામત ખાતે જમા કરેલ છે અને છઠ્ઠું કહે છે
વર્ષ દરમિયાન પરચુરણ ખર્ચ રૂપિયા 25,000 ચૂકવેલ છે. ઉપરોક્ત વિગતોના આધારે તમામ ગણતરીઓ સહિત રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરો. બરાબર, હજી દાખલાની રકમ પર ફોકસ કરીએ અને પછી આપણે દાખલાની ગણતરી શરૂ કરીએ. બરાબર, આગળ જોઈએ હવાલા. બરાબર, આ થઈ ગઈ દાખલાની રકમ. હવે આપણે દાખલાની ગણતરી શરૂ કરીએ. તો એના માટે આપણે હેડિંગ આપી દઈએ, મનન લિમિટેડનું રોકડ પ્રવાહ પત્રક, વિગત રકમ અને રકમ. બરાબર, એ જ રીતે આપણે બનાવવાનું થશે હવાલો છે, એટલે જમીન મકાનનું ખાતું, વિગત રકમ, વિગત રકમ. અહીંયા આપણે બાકી આગળ લાવ્યા અને લઈ ગયા લખી નાખ્યું છે, એ જ રીતે મકાનનું ખાતું બનશે. બરાબર, બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા. એ જ રીતે પ્લાન્ટનું ખાતું બનશે, બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા. એના પછી પરચુરણ ખર્ચ ઉપર હવાલો આપેલો છે, તો પરચુરણ ખર્ચનું ખાતું બનાવવાનું થશે, બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા. એના પછી સામાન્ય અનામતનું ખાતું બનશે, તો બાકી આગળ લાવ્યા, બાકી આગળ લઈ ગયા. એના પછી પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું બનશે, તો બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા. એના પછી પ્રેફરન્સ શેર પ્રીમિયમનું ખાતું, તો બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા, એમાં કાંઈ નથી. બરાબર, આટલા ખાતા બનશે. હવે આપણે શરૂઆત કરી દઈએ આપણા એ હેડિંગથી, ધંધાકીય પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ. બરાબર, એમાં લખીએ ચોખ્ખો નફો. એમાં આખરનો નફો આપણને આપેલો છે કેટલો, તો કે 2,50,000. શરૂઆતનો નફો છે 2,00,000. બરાબર, એટલે આપણને મળે છે 50,000. એના પછી એમાં આપણે હેડિંગ આપી દઈએ ઉમેરો, બિન રોકડ ખર્ચ. બરાબર, ઉમેરો, બિન રોકડ ખર્ચ. હવે આપણને ખબર છે કે ખર્ચ હોય તો આપણે ઉમેરો કરવાનો થાય, આવક હોય તો આપણે બાદ કરીએ છીએ. બરાબર, એ અહીંયા નહીં જ કરી દઈએ છીએ. એના પછી આપણે આપી દઈએ થોડી જગ્યા છોડીને કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો. ફેરફાર પહેલાનો નફો. બરાબર, એના પછી કાર્યશીલ મૂડીમાં ફેરફાર કરીશું અને છેલ્લે આપી દઈએ આપણે ચોખ્ખો ફેરફાર. બરાબર, એમાંથી બાદ કરવેરા હોય તો કરવેરા. બરાબર,
અને અહીંયા આપણને પરચુરણ ખર્ચ ચૂકવ્યા, તો પરચુરણ ખર્ચ એ આપણે ચોખ્ખા ફેરફાર બાદ આપણે લખશું, પણ જ્યારે આવશે ત્યારે બરાબર. એના પછીનું આપણે બી હેડિંગ આપી દઈએ. બી છે રોકાણ પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ બરાબર, ઉમેરો. થોડી જગ્યા છોડીને આપણે આપી દઈએ બાદ બરાબર. એના પછીનું આપણું ત્રીજું હેડિંગ આપી દઈએ. એના પછીનું આપણું ત્રીજું હેડિંગ આપી દઈએ સી, નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ ઉમેરો. અને થોડી જગ્યા છોડીને બાદ બરાબર. આ આપણે બધા હેડિંગ આપી દીધા. હવે આપણે હવાલા જોતા જઈએ. સૌથી પહેલાં તો આપણને એવો હવાલો કહે છે કે આગળના વર્ષમાં સ્ટોકની કિંમત મૂળ કિંમત કરતાં 10% ઓછી આંકવામાં આવેલી હતી. તે 2000થી મૂળ કિંમતે દર્શાવવાનું નક્કી કરેલ છે. તારીખ 31/12/2018 રોજ સ્ટોક તેની મૂળ કિંમતે દર્શાવેલ છે. એટલે 2018 જે સ્ટોક છે તો મૂળ કિંમતે દર્શાવેલ છે, પણ 2017 જે સ્ટોક છે એ 10% ઓછી કિંમતે આંકવામાં આવેલો હતો બરાબર. તો એના માટે આપણે વર્કિંગ નોટ આપી દઈએ આખા સ્ટોક બરાબર. વર્કિંગ નોટ નંબર 1 આખર સ્ટોક બરાબર. એમાં સ્ટોકની કિંમત કેટલી હતી? સો ધારી લઈએ બરાબર. ઓછી કેટલી આંકવામાં આવી? તો કે 10%. સોના 10% એટલે 10. તો હવે આપણને કેટલી મળે? તો કે 90 બરાબર. ત્રિરાશિ મૂકી દઈએ. જ્યારે 90 હોય ત્યારે આપણે એવું કીધું છે કે મૂળ કિંમત કરતાં બરાબર 10% ઓછી આંકવામાં આવી હતી. તો મૂળ કિંમત કેટલી છે? તો કે 90 બરાબર. તો અહીંયા ચોપડા કિંમત કેટલી લઈ લઈશું? 100 બરાબર. તો મૂળ કિંમત આપણને દાખલામાં આપી છે 1,22,400. તો 100 એ કેટલા? 1,22,400 1,22,400 × 100 / 90 એટલે આપણને મળશે 1,36,000 બરાબર. આ 100% એ મળી ગઈ કિંમત બરાબર. 100% કિંમતે આપણને સ્ટોક મળી ગયો. હવે આપણે તો ફક્ત નોંધો તો કેટલો? તો કે 1,22,400. તો તફાવત કેટલો રહે? 10% લેખેનો બરાબર. એટલે એની આપણે બે અસર આપવી પડશે. એક તો આપણે આપણા નફા નુકસાન ખાતામાં આપી દઈએ, એટલે કે અહીંયા જ લખવું પડશે પહેલાં શરુ સ્ટોકનો હવાલો બરાબર, પણ એ બાદ કરવાનો રહેશે. શરુ સ્ટોકનો હવાલો 1,36,000 × 10% એટલે આપણે આપશું 13,600. ઓછી કિંમત ઉપજી હતી બરાબર શરૂના સ્ટોક ઉપર, એટલે આપણે અહીંયા બાદ. જો બિનરોકડ ખર્ચમાં ઉમેરો છે પણ આપણે અહીંયા નહીં જ કંઈ વધારો ઘટાડો હોય, બાદ કરવાની હોય તો આપી દઈએ છીએ બરાબર. 13,600. અને બીજું આપણે કાર્યશીલ મૂડીના ફેરફાર પછી આપવી પડશે, કારણ કે ત્યાં જ આપણે લખીએ છીએ સ્ટોક. તો આપી દઈએ સ્ટોકમાં ઘટાડો. હવે આપણને આખો સ્ટોક કેટલો હતો? તો કે 1,17,000 બરાબર. હવે શરૂનો સ્ટોક કેટલો આવ્યો? 1,36,000. ચાલુ મિલકતમાં શું થયો? તો કે ઘટાડો, એટલે નિશાની આવશે પ્લસ 19,000 બરાબર. આ થઈ ગયો હવાલાનો સ્ટોક. એના પછી આપણને બીજું કીધું છે કે ચાલુ વર્ષની શરૂઆતમાં કંપનીએ કાયદાની જરૂરી જોગવાઈઓનું પાલન કરીને પ્રેફરન્સ શેર 5% પ્રીમિયમથી પરત કરેલ છે. આ માટે સામાન્ય અનામતમાંથી જરૂરી રકમ મૂડી પરત અનામત ખાતે લઈ જવામાં આવી છે. સૌથી પહેલાં તો જે પ્રેફરન્સ શેર ઉપર બાકી હપ્તો છે એ મંગાવવાનો થાય, અને પછી જોગવાઈઓનું પાલન કરીને શું આપવાના થાય? તો કે પરત. તો દરેક રૂપિયા 10નો જેના પર રૂપિયા 8 ભરપાઈ થયે છે એવા 10% પ્રેફરન્સ શેર.
4 લાખ ભાગ્યા 8 કરીએ એટલે આપણને 50,000 શેર મળે, તો 50,000 શેર ઉપર આપણે પહેલા બાકી હપ્તો મંગાવવો પડે. બરાબર, એની બે અસર આવે. એક તો નાણાકીય પ્રવૃત્તિમાં આપણે આપવી પડે, બરાબર, એમાં પહેલું આપવું પડે ઉમેરામાં પ્રેફરન્સ શેર મૂડી પર બાકી હપ્તો 50,000 શેર દરેક રૂપિયા 2 લેખે, એટલે 1 લાખ રૂપિયા આપણે શું કરવો પડશે, તો કે બાકી હપ્તો મંગાવવો પડે. અને આની બીજી અસર આપણે આપી દઈએ પ્રેફરન્સ શેર મૂડીના ખાતામાં. બરાબર, ત્યાં લખવું પડે રોકડ બેંક ખાતે કેટલા, તો કે 1 લાખ. બરાબર, એટલે હવે શેર છે એ પૂર્ણ ભરપાઈ થઈ જશે. બરાબર, 50,000 શેર ગુણ્યા 10 એટલે 5 લાખ રૂપિયાના શું થશે, તો કે પ્રેફરન્સ શેર. હવે એને આપણે શું કરવાનું છે, તો કે પ્રેફરન્સ શેર છે 5% પ્રીમિયમથી પરત કરે છે. બરાબર, તો પ્રીમિયમ માટેની અહીંયા નહીં આપણે નોંધ આપી દઈએ. હવે શેર કેટલા થઈ ગયા, તો કે 4 લાખ ને 1 લાખ એટલે 5 લાખ, તો આપી દઈએ અહીંયા શેર પ્રીમિયમ. બરાબર, 5 લાખ ગુણ્યા 5% એટલે થશે 25,000. આની બીજી અસર આપી દઈએ આપણે પ્રીમિયમના ખાતામાં ઉધાર બાજુ, ત્યાં આપવું પડે પ્રેફરન્સ શેર મૂડી ખાતે કેટલા, તો કે 25,000. બરાબર, અને હવે આપણે પરત કરવાના થાય પ્રીમિયમથી, તો 4 લાખ પ્લસ 1 લાખ 5 લાખ ને 25,000 એટલે 5 લાખ 25,000. બરાબર, એટલો ટોટલ અહીંયા 5 લાખ 25,000, અને એ 5 લાખ 25,000ને આપણે પ્રેફરન્સ શેર મૂડી બહાર પાડી. પ્રીમિયમથી બરાબર કેટલા, તો કે 5 લાખ ને 25,000. આની બીજી અસર આપણે આપી દઈએ 5 લાખ 25,000ની, ક્યાં, તો કે બહાર પાડી છે એટલે નાણાકીય પ્રવૃત્તિમાં બાદમાં લખવું પડશે પ્રેફરન્સ શેર મૂડી 5% પ્રીમિયમે બહાર પાડી. બરાબર, 5 લાખ ને 25,000. એના પછી એમાં એમાં હવાલો કહે છે કે આ માટે સામાન્ય અનામતમાંથી જરૂરી રકમ મૂડી પરત અનામત ખાતે લઈ જવામાં આવી. તો સામાન્ય અનામતનું ખાતું છે, બરાબર, મૂડી પરત અનામત કેટલી આપી છે, તો કે જોવાય કે 2018માં આપી છે મૂડી પરત અનામત 3,50,000, 2017માં કાંઈ નથી. તો સામાન્ય અનામતના ખાતામાંથી આપણે લઈ જવાની થશે. ત્યાં લખવું પડે મૂડી પરત અનામત ખાતે કેટલા, તો કે 3,50,000. એવો હવાલો કહે છે એટલે કે આ માટે સામાન્ય અનામતમાંથી જરૂરી રકમ મૂડી પરત અનામત ખાતે લઈ જવામાં આવી છે. બરાબર, એટલે સામાન્ય અનામતમાંથી આપણે મૂડી પરત અનામત ખાતે રકમ લઈ ગયા. બરાબર, એટલે મૂડી પરત અનામતમાં જો એક તો તમે જમા બાજુ અસર આપી હોય, બરાબર, ઉધાર બાજુ અહીંયા પાછી અસર આપવાની થાય, એટલે મૂડી પરત અનામત ખાતું છે એ ટેલી થઈ જાય. બરાબર, એના પછી ત્રીજો હવાલો એવો કહે છે કે ઇક્વિટી શેર મૂડી પર 25% લેખે ડિવિડન્ડ જાહેર કરેલ છે અને ચૂકવેલ છે. તો ઇક્વિટી ઉપર આપણે ડિવિડન્ડ જાહેર કરવાનું છે. તો જોવા ઇક્વિટી શેર છે કેટલાનું, તો કે શરૂઆતની બાકી છે 6 લાખ, આખરની બાકી છે 7,50,000, બેયનો તફાવત થાય 1,50,000. 1,50,000 જેટલું પહેલાં તો ડિવિડન્ડ આપે. બરાબર, એટલે આપણે નફા નુકસાન ખાતામાં પહેલાં નોંધવાનું થાય. ત્યાં આપી દઈએ ડિવિડન્ડ. બરાબર, ઇક્વિટી પર 25% લેખે 7,50,000 માઇનસ 6 લાખ એટલે 1,50,000. બરાબર, અને આની બીજી અસર આપણે આપી દઈએ ડિવિડન્ડ આપ્યું. બરાબર,
નવી ટી જો અહીંયા બે અસર આપવી પડશે. ઇક્વિટી શેર મૂડી પર 25% લેખે ડિવિડન્ડ જાહેર કરેલ છે અને ચૂકવેલ છે. ચૂકવ્યા એટલે આપણે અહીંયા લખવાનું થાય બરાબર, બાદમાં ઇક્વિટી ડિવિડન્ડ ચૂકવ્યું કેટલું, તો કે 1,50,000. અને ડિવિડન્ડ બહાર પાડે છે તો પૈસા મળે, એટલે બીજી અસર આપણે અહીંયા આપવી પડશે. નવી ઇક્વિટી મૂડી, બેનો તફાવત કેટલો થાય, 7,50,000 માઇનસ 6,00,000 બહાર પાડતા હોય બરાબર, 1,50,000 બરાબર. આના પછીનો હવાલો જોઈએ. વર્ષ દરમિયાન કંપનીએ પ્લાન્ટ પર 75,000 ઘસારાની જોગવાઈ કરેલ છે બરાબર, તેમજ 25,000ની ચોપડે દર્શાવેલ કિંમતનો પ્લાન્ટ રૂપિયા 5,000 ખોટથી વેચેલ છે. પહેલાં તો જે ઘસારાની જોગવાઈ છે એના માટેનો આપણે હવાલો દઈ દઈએ બરાબર. અહીંયા આપીએ ત્રીજું, પ્લાન્ટ પર ઘસારો, કેટલો ઘસારો આપે છે, તો કે 75,000. આની બીજી અસર આપણે આપી દઈએ પ્લાન્ટના ખાતામાં બરાબર, અહીંયા આપી દઈએ આપણે ઘસારા ખાતે કેટલો ઘસારો આપે છે, તો કે 75,000 બરાબર. એના પછી હજી આપણને આગળ એવું કહે છે કે તેમજ રૂપિયા 25,000ની ચોપડે દર્શાવેલ કિંમતનો પ્લાન્ટ રૂપિયા 5,000 ખોટથી વેચેલ છે. તો ખોટ આપણે કઈ બાજુ લખવાની હોય, નફા નુકસાન ખાતે બરાબર. નફા નુકસાન ખાતે કૌંસમાં ખોટ બરાબર, કેટલાની ખોટ આપે છે, તો કે 5,000ની. આ 5,000ની બીજી અસર આપણે આપી દઈએ પ્લાન્ટ વેચાણની ખોટ, તો એ આપણે આપવું પડશે બિન રોકડ ખર્ચમાં. આપી દઈએ પ્લાન્ટ વેચાણ ખોટ કેટલી, તો કે 5,000 બરાબર. હવે 25,000નો પ્લાન્ટ છે, 5,000 ખોટથી વેચે છે, તો 20,000નું વેચાણ કરતા હોય તો વેચાણ માટેની વેચાણ આપણે કઈ બાજુ આપીએ છીએ, જમા બાજુ, તેને આ લખવું પડે રોકડ ખાતે કૌંસમાં વેચાણ બરાબર, કેટલાનું, તો કે 20,000. અને આની બીજી અસર આપણે આપી દઈએ રોકાણ પ્રવૃત્તિમાં ઉમેરામાં પ્લાન્ટનું વેચાણ, કેટલામાં વેચાણ કરે છે, તો કે 20,000 બરાબર. એના પછીનો પાંચમો હવાલો આપણને કીધું છે, જમીનનો એક ટુકડો વેચેલ છે જેનો નફો મૂડી અનામત ખાતે જમા કરેલ છે. હવે નફો કેટલો છે એ આપણને ખબર નથી, પણ એવું કીધું છે કે એનો નફો છે એ મૂડી અનામત ખાતે જમા કર્યો. તો જો મૂડી અનામતમાં આ 2018માં 25,000 આપેલો છે, તો આપણે માની લઈશું કે 25,000 જેટલો નફો કરે છે બરાબર. તો જમીનનો એક ટુકડો વેચેલ છે જેનો નફો મૂડી અનામત ખાતે જમા કરેલ છે બરાબર. તો જમીનનું ખાતું આપણે બનાવ્યું છે, ત્યાં આપણે આપી દઈએ ઉધાર બાજુ મૂડી અનામત ખાતે કૌંસમાં વેચાણ નફો, કેટલાનું આપે છે, તો કે 25,000નું બરાબર. એના પછીનો હવાલો કહે છે કે વર્ષ દરમિયાન પરચુરણ ખર્ચ 25,000 ચૂકવેલ છે. તો એક તો પરચુરણ ખર્ચનું ખાતું બનાવ્યું છે, ત્યાં આપણે અસર આપવી પડશે બરાબર. જો અહીંયા પરચુરણ ખર્ચનું ખાતું બનાવ્યું છે, એમાં આપણે ઉધાર બાજુ આપી દઈએ રોકડ બેંક ખાતે કૌંસમાં ચૂકવેલ, કેટલા ચૂકવે છે, તો કે 25,000 બરાબર. અને બીજી અસર આપણે આપી દઈશું આપણું ધંધાકીય પ્રવૃત્તિમાં, જે આપણે ચોખ્ખો ફેરફાર લખે છે બાદ કરવેરા ચૂકવીએ છીએ, એ જ રીતે આપણે બાદ લખવાનું થશે પરચુરણ ખર્ચના ચૂકવ્યા, કેટલા ચૂકવે છે, તો કે 25,000 બરાબર. આના સિવાય હવે કાંઈ હવાલા નથી. તો પાકા સરવૈયાની બધી જે કાંઈ વિગતો છે એ પૂરી કરીએ અને પછી ખાતા બંધ કરીએ બરાબર. પાકા સરવૈયામાં મકાન, તો મકાનનું ખાતું બનાવ્યું છે, સ્ટોકનો હવાલો આવી ગયો બરાબર. મકાનનું ખાતું આપણે બનાવ્યું નથી, મકાનનું ખાતું બનાવ્યું છે.
મકાનનું ખાતું બનાવ્યું છે, એના પછી સ્ટોકનો હવાલો આવી ગયો જમીન, તો જમીનનું ખાતું બનાવ્યું છે, પ્લાન્ટનું ખાતું બનાવ્યું છે, દેવાદારો આપેલા છે, બરાબર? તો દેવાદારો માટે નોંધ કરી લઈએ. બીજું, દેવાદારો શરૂના છે 5,27,600, આખરના છે 4,23,000, એટલે દેવાદારોમાં ઘટાડો. 5,27,600 માઇનસ 4,23,000, બરાબર, દેવાદારોમાં ઘટાડો થયો. તફાવત કેટલો આવશે? તો કે 1,04,600, બરાબર. એના પછી આપેલું છે રોકડ સિલક, તો રોકડ સિલક તો આપણે છેલ્લે ગોતશું. એના પછી છે અગાઉથી ચૂકવેલ ખર્ચ, અગાઉથી ચૂકવેલ ખર્ચ, બરાબર. શરૂઆતના છે અગાઉથી ચૂકવેલ ખર્ચ 12,500, આખર છે 15,000, એટલે અગાઉથી ચૂકવેલ ખર્ચમાં વધારો થાય, બરાબર, વધારો થાય છે. ચાલુ મિલકતોમાં વધારો, નિશાની આવશે માઇનસ. એના પછી લેણી હુંડી, બરાબર. તો લેણી હુંડીમાં શરૂઆતની છે 17,500, આખરની છે 30,000, તો લેણી હુંડીમાં વધારો. 17,500 માઇનસ 30,000 એટલે થાય 12,500, પર નિશાની આપશું માઇનસ, બરાબર. એના પછી પરચુરણ ખર્ચ માટેનો હવાલો આવી ગયો. હવે મિલકત લેણા છે અહીંયા પૂરા થાય છે, મૂડી દેવા બાજુ જોઈએ તો દરેક રૂપિયા 10માં જેના પર રૂપિયા 8 ભરપાઈ હતા એ હવાલો આવી ગયો. પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું બનાવ્યું છે, એના પછી ઇક્વિટી શેર મૂડીનો હવાલો આવી ગયો. શેર પ્રીમિયમનું ખાતું બનાવ્યું છે, મૂડી અનામત છે એ પણ આવી ગઈ, મૂડી પરત અનામતનું ખાતું પણ આવી ગયું, ટેલી થઈ ગયું, બરાબર. સામાન્ય અનામતનું ખાતું બનાવ્યું છે, નફા નુકસાન ખાતું પણ આપણે ચોખ્ખો નફો લખ્યો. એના પછી પ્રોવિડન્ટ ફંડ શરૂના નાખાના બેના 50,000 છે, બરાબર. એના પછી આપેલા છે લેણદારો, તો અહીંયા લખવાના થશે લેણદારો. લેણદારો શરૂના છે 1,00,000, બરાબર, આખરના છે 75,000, એટલે લેણદારોમાં ઘટાડો થાય છે. કેટલાનો? તો કે 25,000. ચાલુ મિલકતોમાં ઘટાડો, એટલે નિશાની આવશે માઇનસ. એ જ રીતે છઠ્ઠું, દેવી હુંડી શરૂઆતની છે 1,95,000, આખરની છે 3,00,000, બરાબર. તો દેવી હુંડીમાં વધારો, 1,95,000 માઇનસ 3,00,000, બરાબર, એટલે ચાલુ દેવામાં વધારો થાય છે, નિશાની આવશે પ્લસની, બરાબર. આ સિવાય હવે પાકા સરવૈયાની વિગતો કંઈ બાકી રહેતી નથી, તો આપણે ખાતા છે એ બંધ કરીએ, બરાબર. ખાતામાં આપણે સૌથી પહેલા જમીન મકાનનું ખાતું બંધ કરીએ. જમીન મકાનનું ખાતું બંધ કરીએ તો અહીંયા 2,25,000, એટલે 2,25,000 એટલો ટોટલ આપણે આ બાજુ રાખીએ, 2,25,000, બરાબર. 2,25,000માંથી 1,00,000 બાદ કરીએ એટલે 1,25,000, બરાબર. 1,25,000 અહીંયા લખીએ રોકડ ખાતે, કૌંસમાં વેચાણ. આની બીજી અસર આપણે આપી દઈએ રોકાણ પ્રવૃત્તિમાં, ત્યાં લખીએ જમીનનું વેચાણ, બરાબર. કેટલું જમીનનું વેચાણ? તો કે 1,25,000. બરાબર. એના પછી આપણે મકાનનું ખાતું બંધ કરીએ, તો મકાનના ખાતામાં જમા બાજુનો ટોટલ કેટલો આવે છે? 2,40,000, બરાબર. એટલો ટોટલ આપણે રાખવો પડે ઉધાર બાજુ, 2,40,000. 2,40,000માંથી 1,72,500 બાદ કરીએ એટલે બાકી વધશે 67,500, બરાબર. એ શું હોય? તો કે રોકડ બેંક ખાતે, કૌંસમાં ખરીદી, બરાબર. આપી દઈએ આપણે અહીંયા રોકાણ પ્રવૃત્તિમાં, ત્યાં લખવું પડે મકાનની ખરીદી કેટલી છે? તો કે 67,500. એ જ રીતે આપણે પ્લાન્ટનું ખાતું બંધ કરીએ, બરાબર. પ્લાન્ટનું ખાતું બંધ કરીએ તો ટોટલ કરીએ 75,000 પ્લસ 5,000 પ્લસ 20,000 પ્લસ 8,50,000, એટલે આપણને મળે 9,50,000. એટલો ટોટલ આપણે આ બાજુ રાખીએ 9,50,000, બરાબર. 9,50,000માંથી 7,50,000 બાદ કરીએ એટલે મળશે આપણને 2,00,000, બરાબર. એ હશે રોકડ બેંક, એ હશે આપણી ખરીદી. તો આની બીજી અસર આપી દઈએ આપણે રોકાણ પ્રવૃત્તિમાં, બરાબર. ત્યાં લખીએ પ્લાન્ટની ખરીદી
કેટલાની કરે છે? તો કે 2 લાખની. બરાબર. આના પછી પરચુરણ ખર્ચનું ખાતું બંધ કરીએ, તો પરચુરણ ખર્ચનું ખાતું બંધ કરીએ 1,20,000 ને 1,20,000 પ્લસ 25,000 એટલે 1,45,000. બરાબર. એટલો ટોટલ આ બાજુ રાખીએ 1,45,000. 1,45,000માંથી 25,000 બાદ કરીએ તો બાકી વધશે અહીંયા 20,000ની. ત્યાં લખવું પડશે નફા નુકસાન ખાતે કૌંસમાં જોગવાઈ. અને બીજી અસર આપી દઈએ આપણે બિન રોકડમાં. બરાબર. પાછું ત્યાં લખીએ પરચુરણ ખર્ચની જોગવાઈ. કેટલી એવી જોગવાઈ? તો કે 20,000. બરાબર. પરચુરણ ખર્ચની જોગવાઈ 20,000. એના પછી આપણે સામાન્ય અનામતનું ખાતું બંધ કરીએ, તો સામાન્ય અનામતના ખાતામાં ઉધાર બાજુનું ટોટલ 3,50,000 પ્લસ 2 લાખ એટલે 5,50,000. બરાબર. એટલો ટોટલ આપણે અહીંયા રાખી દઈએ 5,50,000. 5,50,000માંથી 4,50,000 બાદ કરીએ એટલે તફાવત વધશે 1,00,000. બરાબર. એને આપણે આપી દઈએ નફા નુકસાન ખાતે કૌંસમાં જોગવાઈ. બરાબર. હવે બિન રોકડ ખર્ચમાં આની અસર આપી દઈએ આપણે. ત્યાં આપીએ સામાન્ય અનામતની જોગવાઈ. કેટલી જોગવાઈ એવી? તો કે 1,00,000. બરાબર. એના પછીનું ખાતું આપણે બંધ કરીએ, તો કે પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું તો બંધ જ કરી દીધું છે. બરાબર. હવે શેર પ્રીમિયમ માટેનું ખાતું બંધ કરીએ, તો ઉધાર બાજુનો ટોટલ 25,000 આવે છે. બરાબર. જમા બાજુનો ટોટલ આવે છે, તો કે 25,000. 25,000માંથી આપણે 5,000 બાદ કરીશું તો બાકી વધશે 20,000. બરાબર. આ 20,000 આપણે ક્યાં આપવાના થશે? તો કે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમના. બરાબર. નફા નુકસાન ખાતે આપી દઈએ. નફા નુકસાન ખાતે ને આપી દઈએ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ. કેટલાનું છે? તો કે 20,000. બરાબર. આના સિવાય હવે કંઈ ખાતા છે બાકી નથી, બધા ખાતા ટેલી થઈ ગયા. બરાબર. તો આપણે અહીંયા ટોટલ કરીએ 50,000 પ્લસ 1,50,000, 75,000, 5,000, 20,000, 1,00,000 ને 20,000. એમાંથી 13,600 બાદ કરીએ. બરાબર. 50,000 પ્લસ 1,50,000 પ્લસ 75,000 પ્લસ 5,000 પ્લસ 20,000 પ્લસ 1,00,000 પ્લસ 20,000 માઇનસ 13,600 એટલે આપણને મળશે કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો 4,06,400. બરાબર. કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો 4,06,400. હવે જે પ્લસ રકમ છે એ બધી આમાં ઉમેરશું એટલે પ્લસ 19,000 પ્લસ 1,04,600 પછી પ્લસ 1,05,000. બરાબર. એમાંથી આ જેટલી જેટલી માઇનસ છે બધી બાદ કરીશું. 2,500 માઇનસ 12,500 માઇનસ 25,000 એટલે આપણને ચોખ્ખો ફેરફાર મળશે 5,95,000. અહીંયા કરવેરામાં કાંઈ છે નહીં હવાલો, એટલે કરવેરા એપા જ નથી. 5,95,000માં પરચુરણ ખર્ચના ચૂકવ્યા કેટલા? તો કે 25,000. બરાબર. 25,000 એટલે 5,95,000માંથી 25,000 બાદ કરીએ એટલે આપણને મળશે 5,70,000. બરાબર. આપણો એ જવાબ થઈ ગયો. ધંધાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ. બરાબર. આ આપણો એ જવાબ થઈ ગયો. હવે બી જવાબ બંધ કરીએ, તો બી જવાબમાં ટોટલ થાય છે 3,25,000 ઉમેરાનું. બરાબર. 2,00,000 પ્લસ 1,25,000 અને અહીંયા ટોટલ થાય છે 2,67,500.
3,25,000 માંથી 3,25,000 માઇનસ 2,67,500 એટલે આપણને મળે છે જવાબ 57,500 બરાબર. આ આપણો બી જવાબ થઈ ગયો. રોકાણ પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ 57,500 બરાબર. સોરી, અહીંયા પ્લાન્ટનું વેચાણ ખાલી 20,000 જ છે, એટલે અહીંયા ટોટલ થશે 1,25,000 પ્લસ 20,000 એટલે 1,45,000 બરાબર. 1,45,000માંથી 2,67,000 બાદ કરીએ એટલે આપણને મળશે 1,22,500 બરાબર. પણ કેવા, તો કે 1,22,500 પણ માઇનસ, આ આપણો બીનો જવાબ થયો બરાબર. એના પછી અહીંયા ટોટલ કરીએ સી માટે, 1,00,000 પ્લસ 1,50,000 એટલે 2,50,000 બરાબર. અને અહીંયા ટોટલ આપીએ 5,25,000 પ્લસ 1,25,000 એટલે 6,75,000 બરાબર. 2,50,000માંથી 6,75,000 બાદ કરીએ એટલે આપણને મળશે 4,25,000 પણ કેવા, તો કે માઇનસ. આપણો ત્રીજો જવાબ થયો સી. નાણાકીય પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ બરાબર 4,25,000. હવે આપી દઈએ આપણો સમગ્ર ધંધાકીય પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ એ પ્લસ બી પ્લસ સી, એનો જવાબ આપણી પાસે કેટલો આવ્યો હતો, તો કે એનો જવાબ મળ્યો તો આપણને 5,70,000 પ્લસ બીનો જવાબ મળ્યો આપણને માઇનસ 1,22,500 બરાબર. અને સીનો જવાબ મળ્યો માઇનસ 4,25,000 બરાબર. એટલે 5,70,000 માઇનસ 1,22,500 માઇનસ 4,25,000 એટલે આપણને જવાબ મળે છે 22,500 બરાબર. 22,500માં ઉમેરો શરૂની રોકડ સિલક. રોકડ સિલક આપણને પાકા સરવૈયામાં આપેલી છે શરૂની બરાબર. કેટલી આપી છે, તો કે 77,500 બરાબર. એટલે આપણને મળશે 1,00,000 અને એ આપણી હશે આખરની સિલક 1,00,000 બરાબર. પાકા સરવૈયામાં જોવાય અહીંયા શરૂની આપણે 77,500 કરીએ, આખરનો કેટલી આવે છે 1,00,000, એ આપણો જવાબ થઈ ગયો બરાબર 1,00,000. આ થઈ ગયો દાખલા નંબર 7. આ સાથે જ દાખલા નંબર 7 સાથે આપણે આ ટીવાય બીકોમ સેમેસ્ટર 6 એટલે કે 6ઠા સેમેસ્ટરનો મેનેજમેન્ટ એકાઉન્ટનો સંપૂર્ણ સિલેબસ ચારે ચાર ચેપ્ટર સાથે સંપૂર્ણ રીતે પૂર્ણ કરીએ છીએ બરાબર. જેમાં પહેલું ચેપ્ટર ભણી ગયા આપણે પરિવર્તનશીલ અંદાજપત્ર, બીજું ભણી ગયા આપણે રોકડ અંદાજપત્ર, ત્રીજું ભણી ગયા આપણે ગુણોત્તર વિશ્લેષણ અને ચોથું ભણી ગયા આપણે રોકડ પ્રવાહ પત્રક બરાબર. આ સાથે જ સેમેસ્ટર 6નો સંપૂર્ણ મેનેજમેન્ટ એકાઉન્ટ એટલે કે સંચાલકીય હિસાબી પદ્ધતિનો સિલેબસ અભ્યાસક્રમ છે એ પૂર્ણ જાહેર કરીએ છીએ બરાબર, બધા જ ચેપ્ટરના દાખલાઓ સાથે.